કેસર કિંગ શોર્ટ્સ ઉપર વરી પાછો એક એક્સપેરિમેન્ટ વિડિયો આવી ગયો છે અને આજે એક્સપેરિમેન્ટ આપણે કોના ઉપર કરવાના છે? પેટ્રોલ ઉપર. પણ પેટ્રોલ ઉપર હું એક્સપેરિમેન્ટ કરવાના છે? જ્યારે ક્યારે પણ આપણે ગાડી લઈને પેટ્રોલ પંપે જાય ને ત્યારે પેટ્રોલ પંપ વાળો હંમેશા તમને એક વસ્તુ કહે કે ભાઈ નોર્મલ પેટ્રોલ નહીં, પાવર પેટ્રોલ લખાવો. હવે પાવર પેટ્રોલની કિંમત નોર્મલ પેટ્રોલથી 10-15 રૂપિયા વધારે હોય અને એ લોકોનું એવું કહેવાનું થાય કે તમે પાવર પેટ્રોલ તમારી ગાડીમાં નાખ્યો તો તમારી ગાડીનું એન્જિન લાઈફ એ વધારે થાય, પ્લસ એની એવરેજ એ વધારે આવે. હવે એન્જિન લાઈફ તો આપણે માપી શકવાના નથી, કારણ કે એન્જિન લાઈફ માપવા માટે 10-12 વર્ષ તમારે જો હોય. એટલું તો આપણે કોઈ વિડીયોમાં કવર ના કરી શકીએ. આપણે ખાસ એવરેજ માપવાના છે, નોર્મલ પેટ્રોલ નાખી તો કેટલા કિલોમીટર હાલે અને પાવર પેટ્રોલ નાખી તો ખરેખર વધારે કિલોમીટર હાલે છે. તો આપણે 10-12 રૂપિયા આપી હે એ ખરેખર વર્થિટ છે કે પછી આ લોકોનું કંઈક માર્કેટિંગ સ્ટ્રેટેજી જેવું લાગે છે? એ કે કંઈક ઓક્ટેન નંબર વધારે આવે ને આપણે બહુ જાજુ ફિઝિક્સમાં નથી જવાની, પાછળનું કેમેસ્ટ્રીમાં નથી જવાનું, આપણે ડાયરેક્ટ ચેક જ કરવાના છે. એના માટે આપણે બુલેટ આપણે લઈ આવ્યા છે. નોર્મલ પેટ્રોલ લખ્યું એટલે આપણે પાવર પેટ્રોલ લખ્યું, કેમાં વધારે કિલોમીટર હાલે આપણે જોવાનું છે કે પાવર પેટ્રોલમાં ખરેખર વધારે કિલોમીટર હાલે કે નથી એ આપણે ખાસ જોવાનું છે. રામ રામ લેરે ને. તો આજનો વિડીયો આપણે કરી નાખી સ્ટાર્ટ. અત્યારે તમને મારી હાથમાં દેખાય આપણે બે બોટલ લઈ લીધી. આ બે બોટલના માપ સાઈઝની વાત કરીએ તો 500 ml 500 ml એટલે કે અડધા લીટરની છે. આપણે લીટર ટ્રાય નથી કરવાના, અડધા લીટરમાં ટ્રાય કર્યું, કારણ કે લીટરમાં ટ્રાય કરી તો આપણી આ ગાડી બહુ વધારે આખી પડે. એટલે અડધા લીટરમાં આપણે એને એક્યુરેટ આઈડિયા આવી જાય. નોર્મલ પેટ્રોલ ભર નાખી, એકમાં પાવર પેટ્રોલ ભર નાખી પેટ્રોલ પંપે જઈને, અને પછી બે એને ટાંકીમાં આપણે ખાલી કરવાના હોય. નોર્મલ પેટ્રોલમાં કેટલા કિલોમીટર હાલ છે અને પાવર પેટ્રોલમાં કેટલા કિલોમીટર હાલ છે આપણે બે માપ પરખો રાખ્યું. પેટ્રોલ પંપે જાય અને અડધો લીટર ભરતા આવીએ આપણે. આ એકદમ એને માપો માપ જ ભરાશે અને એક્સ્ટ્રા મારે બેકઅપ પેટ્રોલ છે લાવો, કારણ કે હવે બે જગ્યાએ વાપરીએ પછી બુલેટની ટાંકી તો આપણી આખી ખાલી થઈ જાય ને, એટલે બેકઅપ પેટ્રોલ આપણે રાખવાનું. ફાઇનલી ભાઈ આપણે બે બે પેટ્રોલ આપણે લઈ આવ્યા છે. દેખાય જો આ આપણું નોર્મલ પેટ્રોલ છે અને આ પાવર પેટ્રોલ છે. પાવર પેટ્રોલમાં જો આપણે સ્ટીકર ચોંટાડી રાખ્યું અને કલરમાં તમને થોડોક ફેર લાગે છે. યસ, આમાં જો કલરમાં થોડોક વધારે ઓલો તમને ડાર્ક લાગે ને આ થોડોક આછો લાગે છે. આપણે બધું સેટઅપ કરી નાખ્યું છે. આ ટાંકીની અંદર જેટલું પેટ્રોલ છે ને પહેલાં ખાલી કરી નાખી પછી આપણે આ નાખી. પહેલાં નોર્મલ નાખ્યું પછી પાવર નાખ્યું. લેટ્સ ગો. હાલો પેટ્રોલ પહેલાં ખાલી કરી નાખી. અને વિડીયોમાં આવી હતી કોઈ ગણ મજા આવતી હોય ને જરી ખારામેલી કમેન્ટ કરી નાખજો. અને નેક્સ્ટ ચેલેન્જ હું કરું એ કમેન્ટ કરી નાખજો. અને હવે વિડીયો સ્ટાર્ટ કરીએ. બહુ લખ્યું ચાલો ભાઈ ફટાફટ ને પેટ્રોલ આનું ખાલી કરી નાખીએ આપણે. આપણું પેટ્રોલ છે ને પૂરેપૂરું ખાલી થઈ ગયું છે મિત્રો. જો જો આપણું પેટ્રોલ પૂરેપૂરું ખાલી થઈ ગયું છે. જો અહીં તમને કિક મારીને બતાવી દઉં એકવાર. જો આ સ્વિચ ચાલુ છે. આપણી ટાંકી એકદમ ખાલી છે. આનું છે ને પેટ્રોલ જ પૂરું થઈ ગયું. આગળ જો તમને બતાવું. દેખાય આખી આખી ટાંકી છે ને આપણે છે ને ખાલી કરી નાખી. જો ભાઈ સ્વિચ ચાલુ છે ભાઈ, કેતા નહીં સ્વિચ દેખાડી દો ભાઈ. જો સ્વિચ ચાલુ છે, ચાવી ચાલુ છે, હોર્ન ને થાય તો જો કિક નથી લાગતી, કારણ કે આપણે આખી આખી છે ને ટાંકી ખાલી કરી નાખીએ. હવે આપણે શું કરવાના છે? આની અંદર પહેલાં આપણે નોર્મલ પેટ્રોલ નાખવાના છે અડધો લીટર, પછી જોવાના છે નોર્મલ પેટ્રોલમાં કેટલા કિલોમીટર હાલે. આપણે કિલોમીટર એકવાર નોંધી લઈએ. કિલોમીટર દેખાડી દો ભાઈ. 31.028.3 31.028.3. હવે જો આપણે પછી ને આ નોર્મલ પેટ્રોલ આપણે લીધું હોય તમે જોઈ શકો આની અંદર કોઈ પણ પ્રકારનું સ્ટીકર નથી. અને આપણે છે ને બુલેટની અંદર પહેલાં નાખી દઈ પછી બુલેટ આપણે ચાલુ કરી કેટલા કિલોમીટર હાલે. લેટ્સ ગો. અડધો લીટર નાખ્યું, થોડુંક ઢોરાણું છે પણ હાલ એટલું તો ઢોરાતું હોય. નોર્મલ પેટ્રોલ નાખી દીધું, હવે આપણે બુલેટ સ્ટાર્ટ કરી. આ એક્સપેરિમેન્ટ વિડીયોમાં આપણે આપણા બુલેટની સ્પીડ કોન્સ્ટન્ટ રાખવાનો પ્રયત્ન કર્યું. સ્પીડ આપણી 60-80 ની વચ્ચે જ રહેવાની છે. નોર્મલ પેટ્રોલ અને પાવર પેટ્રોલમાં સ્પીડ આપણે 60-80 જ રાખવાની છે. હવે નોર્મલ પેટ્રોલમાં આપણે બુલેટ 2-3 વાર ગરકા મારી દીધા, જેમ કે જો અત્યારે ગરકો મારી દીધો. હજી આપણે એને કિક મારી લઈ.
બંધ 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 થઈ ગઈ ભાઈ, બુલેટ બંધ થઈ ગઈ. બેઠા ઉતરીને આપણે એક વાર હે ને કિક મારીને જોઈ લઈ. સાઈડમાં રાખી લો, કિક મારી. આપણે આપણું જે પાવર પેટ્રોલ ને સ્ટીકર આપણે ચોટાડી રાખ્યું હતું, હવે આપણે ઈ નાખીએ. પાવર પેટ્રોલ આપણે ફટાફટ નાખી દઈ અને આ વખતે રીડિંગ 31.42.6 થી શરૂઆત થવાની છે. થોડું ગાજુ ખરી ઢોરાણું એટલે હિસાબ બરાબર થઈ ગયો ને. પાવર પેટ્રોલ માં હવે કેટલી માઇલેજ દીએ જોઈ લઈએ. આપણે પાવર પેટ્રોલ નાખી દીધું હે અને કાંટો તમે જોઈ લો. 31.42 લેટ્સ ગો. 31.42 લેટ્સ ગો. બંધ થઈ ગઈ 31.54.3. મિત્રો ફાઇનલ રિઝલ્ટ આપણી સામે આવી ગયા છે. પાવર પેટ્રોલમાં 500 માઇલમાં આપણી ગાડી આવેલી છે 11.7 કિલોમીટર. પણ પાવર પેટ્રોલમાં તો ખરેખર ગાડી વધારે હાલવી જોઈએ તો આવું કામ થયું. તો ફાઇનલ રિઝલ્ટ તમે હમણાં જોઈ લીધા. હવે તમને વિચાર થતો હોય કે ભાઈ પાવર પેટ્રોલ તો વધારે એવરેજ દેવું જોઈએ, છતાંય પાવર પેટ્રોલે કેમ ઓછી એવરેજ દીધી? અહીંયા ફેર પડ્યો છે પરફોર્મન્સનો. અમે પરફોર્મન્સમાં હું જીરીક લીવર દેતો હતો ને એટલે તરત એની હું વધી જતો હતો એ મને તરત ખબર પડવા માંડી હતી. એટલે પરફોર્મન્સમાં ફેરફાર પડે છે 110%. પણ પરફોર્મન્સ વધવાનું હોય એટલે તો ખબર છે એવરેજ ઘટવાની જ છે. કોઈ પણ ગાડીનો તમે વધારે લીવર તાણ્યો તો એવરેજ ઓછી જ દેવાની હે ને. સેમ એ જ કિસ્સામાં આજ થયું છે. તો મને લાગતું હતું લીવર બરાબર જાય છે. ઘણીવાર હું કાંટો જતો હતો ને તો 80-80 ઉપર હોય જતો હતો, કારણ કે એ લેવલનું હોય ને આનું પિકઅપ થતું હતું. અને આપણે રૂટ સેમ જ રાખ્યો હતો, એક રૂટ રાખ્યો હતો, એ રૂટને જ આપણે ફરતા હતા. એટલે કોકવાર ઊંચી આવે ને કોકવાર નીચે આવે એટલે આપણો રૂટ આપણો એકદમ સેમ ટુ સેમ રહ્યો છે. પણ રિઝલ્ટ તમારી સામે છે. નોર્મલ પેટ્રોલમાં 14 કિલોમીટર, પાવર પેટ્રોલમાં 10 કિલોમીટર જેવું આપણે અંતર કાપ્યું છે. પણ પાવર પેટ્રોલમાં હાંકવાની મજા એવી 100%. આ સીએનજી ગાડી ડીઝલ ગાડી હાંકવા જેવી વાત થઈ છે. સીએનજી ગાડીમાં કેમ કે પિકઅપ જ ના પકડે, પણ ડીઝલ હાંકવા એમ તમે આમ ચમચી મારો એ ભાગે ગાડી છૂટ થાય. એના જેમ ગાડી તો છૂટ થતી 100%. હવે આપણું જીવન હોય ને બેકઅપ તરીકે પેટ્રોલ લેવા હતા ને જોઈ લો. હવે એ બધું હે ને આપણે આની અંદર વાપરી નાખી ન કરતા હવે આપણે શું કરવું. હજુ આગળ બેકઅપ પેટ્રોલ નાખીને તરત ગાડી હે ને ચાલુ થઈ જાય. બેકઅપ તરીકે પેટ્રોલ નાખી લીધું હે, હવે ચાલુ થઈ જાય કે નહીં. ડન. એટલે આપણું પેટ્રોલ એકદમ ખાલી થઈ ગયું હતું. આ તમને શું કહેવાય ઓલી એક્યુરેટ ઇન્ફોર્મેશન દેવા માટે આજે બતાવી દીધું. તો બસ મિત્રો આજનો વિડીયો આપણે પૂરો કરી નાખીએ. આ વિડીયો તમને કેવો લાગ્યો, ભારી મજા આવી કે ના આવી, ઉપયોગી હે કે નથી થયો, તો એ ફટાફટ કોઈ ખારા મળી કમેન્ટ કરી નાખજો ભલામણ. અને આ ટાઈપને બીજા કોઈ એક્સપેરિમેન્ટ કે ચેલેન્જ વિડીયો બનાવે તો એ કમેન્ટ કરી નાખજો. હવે આપણે મળી નેક્સ્ટ ચેલેન્જ વિડીયોમાં. ત્યાં સુધી રમે રમ ડૈરા ને.